14મો પાઠ, જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે સાંભળ્યું હશે કે કુદરતી આપત્તિઓ છે, બરાબર, ધરતીકંપ, વાવાઝોડું, સુનામી એ બધાનો સમાવેશ થાય છે. તો અહીં આપણે ધરતીકંપની વાત કરવાની છે. એટલે ધરતીકંપ જ્યારે આવે છે ત્યારે શું થાય છે? તો કે ધરતીકંપ, ધરતી એટલે કે જમીન, કંપ એટલે કે ધ્રુજારી, જ્યારે જમીન ધ્રુજવા લાગે છે એને આપણે ધરતીકંપ કહીએ છીએ. તો અહીં પણ મિત્રો, આ પાઠની અંદર એક જસ્મા નામની જે છોકરી છે તે કચ્છમાં રહે છે, અને તે જ્યારે 11 વર્ષની હતી, એટલે કે 2001માં જ્યારે તે 11 વર્ષની હતી ત્યારની એક વાત કહે છે. તેને સપનામાં એવું આવે છે કે ધરતીકંપ આવ્યો છે અને બધા બૂમાબૂમ કરે છે. પછી આગળ એ આખી સ્ટોરી કહે છે કે જ્યારે 26 જાન્યુઆરી 2000નો દિવસ હતો ત્યારે કેવી ઘટના બની હતી તેનું આખું વર્ણન કરે છે. તો ચાલો મિત્રો, આપણે પણ આ જસ્માની વાત છે તે આ પાઠમાં સમજીએ. પાઠનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. અને હા મિત્રો, એક વાત તો કહેવાની રહી ગઈ કે તમને 12મા પાઠની અને 13મા પાઠની PDF છે, બરાબર, સ્વાધ્યાય પોથીની PDF છે એ તમને વોટ્સએપમાં PDF તરીકે સ્વાધ્યાય પોથી છે તે મળી ગઈ છે, બરાબર. તો તમારે હોમવર્કમાં તમારે PDFમાંથી તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં છે એ લખી લેવાનું રહેશે, એ તમારું લેશન રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે પાઠની છે તે શરૂઆત કરીએ. મદદ બદદ મને બચાવો, આ હા હા ઊ, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસ્મા છું. જસ્મા છે એને આ બધું સ્વપ્ન આપણને કહે છે. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. તો મિત્રો, આપણે ગુજરાત રાજ્યની અંદર કચ્છ જિલ્લો જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીં જે મિત્રો તમે નકશો જુઓ છો તે આપણા ગુજરાત રાજ્યનો નકશો છે, અને તેમાં તમે જે આ પીળા રંગનો જે જિલ્લો જુઓ છો તે આપણો કચ્છ જિલ્લો છે, કે જ્યાં છે તે આ જસ્મા નામની છોકરી છે તે રહે છે. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે લોકો ગમે ત્યાં, બરાબર, એમને જીવ બચાવવા દોડવા લાગ્યા છે. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. બધી જ ગભરામણ હતી, બધા જ ખૂબ જ ડરી ગયેલા હતા, બરાબર, કોઈને કાંઈ ખબર પડતી હતી નહીં. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા, નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘેરાયેલા લોકોની સારવાર કરવી. તો બે બાબતો કઈ? તો કે જે દટાયેલા લોકો હતા એને બહાર કાઢવાના, અને જે ઘવાઈ ગયા હોય, જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે નાનો એવો બાળક છે અને પગે પાટો બાંધ્યો છે, બરાબર, હાથે પાટો બાંધ્યો છે, ગાલ ઉપર પણ પટ્ટી મારી છે, માથે પાટો બાંધ્યો છે, કોણીએ પણ પટ્ટો બાંધ્યો છે. અહીં કૂતરું જે બેઠું છે એને તમે હાથે જુઓ તો એને પણ હાથે પાટો બાંધ્યો છે, બરાબર.
તો આવી રીતે દરેકનું કામ શું હતું? તો કે લોકો જે દટાયેલા હોય એને બહાર કાઢવાના અને જે ઘવાઈ ગયા હોય એની સારવાર કરવાની. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું, કેમ કે ધરતીકંપ છે તે ખૂબ જ જબરદસ્ત આવ્યો હતો, એટલે ગામના દવાખાને પણ નુકસાન થયું હતું. તમે વિચારી શકો છો કે તિરાડો પડી ગઈ હશે, બરાબર, આજુબાજુના ઝાડવા છે તે પડી ગયા હશે, એવું બધું થયું હશે. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા, ઇજાગ્રસ્ત એટલે કે ઘાયલ થઈ ગયેલા હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. ડૉક્ટરે કોની મદદ લીધી? તો એ ગામના લોકોની, કે જે સારા હોય બચી ગયેલા હોય એની મદદ લીધી. અમારા ગામના 6 લોકો મરી ગયા, એટલે કે 6 લોકો છે તે આવી રીતે ધરતીકંપ આવ્યો તો દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. તો આખું ગામ છે તે દુઃખી હતું, કેમ કે કોઈનું કોઈને કોઈ ઘાયલ થઈ ગયેલું હતું, બરાબર, અને બધું વ્યાકુળ હતું કે હવે શું કરવું. બધા મૂંઝાયેલા હતા. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ગજો જસમાં છે તેમણે શું, એમના જે મોટા બાપુ હતા એમણે, એ ગામના સરપંચ હતા અને તેમણે લોકોને કેવી રીતે મદદ કરી? તો કે ચોખા અને ઘઉં આપ્યા હતા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. તો ઘણા સમય સુધી, બરાબર, ઘણા દિવસો સુધી આ મોટા બાપુ, જસમાના મોટા બાપુ છે, બરાબર, એના ઘરે જ બધાએ રસોઈ કરીને જમતા હતા. કલ્પના કરો ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર, એટલે કે જાન્યુઆરી મહિનો. મિત્રો, આપણે પણ એક હવે થોડાક દિવસમાં જ, હવે તમે આ વિડીયો છે, બરાબર, સોમવારે એટલે કે 14 તારીખ આસપાસ તમે સાંભળતા હશો, બરાબર, તો પછી 15 દિવસ 26 જાન્યુઆરી એટલે કે હવે પછી 6 દિવસ પછી તે, સોરી, 16 દિવસ આઠથી 10 11 દિવસમાં જ 26 જાન્યુઆરી આવે છે, બરાબર. તો તમે અનુભવી શકો છો કે ઠંડી કેટલી બધી પડે છે. તો આવી ઠંડી હોય અને એમાંય પણ લોકોને ઘર ન હોય, બરાબર, ધરતીકંપ આવેલો હોય, બધા ડરી ગયેલા હોય. અહીંયા જો કૂતરું પણ કેટલું બધું ડરી ગયેલું આપણને ચિત્રમાં દેખાય છે, મકાન પડી ગયું છે, બરાબર. તો કેટલી બધી ચિંતા થાય. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા, કેમ કે વારાઘડીએ ડર લાગ્યા કરે. ધરતીકંપ ક્યારે આવે એવું કંઈ નક્કી કરી શકાય નહીં. અને હા, ધરતીકંપ એ એવી કુદરતી ઘટના છે કે જેને આપણે અગાઉથી જાણી શકતા નથી. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે. તો જો મિત્રો, હમણે આપણે વાત કરીને જેમ કે દરેકને ચિંતા રહેતી, શું એટલે ધરતીકંપ આવ્યો તો પાછો શું થશે, જેવા તેવા ઘર પડ્યા છે એ પણ ભાંગી જશે. ચર્ચા કરો ને લખો. તો મિત્રો, આપણે કંઈ ચર્ચા કંઈ એટલી બધી કરવાની નથી, પરંતુ આપણે વાંચીએ કે શું ચર્ચા કરવાની છે. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે? જો કર્યો હોય તો મિત્રો અહીંયા હા લખજો, જો ના કર્યો હોય તો ના લખજો. તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો. તો તેવો સમય એટલે કે જ્યારે લોકો ઘાયલ થઈ ગયા હોય ત્યારે કોણે મદદ કરી હતી? તો કે ભાઈ ડૉક્ટર, નર્સ, આ બધાએ છે સેવા કરી હોય. મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તો લોકો છે તે જોવા આવતા હતા કે હવે આ લોકોનું શું થયું હશે. તેઓ ખોરાક, દવા, કપડાં લઈને આવ્યા હતા, એટલે તેઓ છે ખાલી હાથે આવતા નહીં. અહીં તમે જોઈ શકો છો કે મારા બંડલ, જો ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે બધાને છે તેઓ વેચવા માટે છે તે કંઈક ને કંઈક વસ્તુ છે તે લાવેલા છે, બરાબર. અહીંયા બંડલ છે તે બધાને આપે છે. એમાં શું હતું? તો કે ખોરાક, દવા અને કપડાં. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા અને જે કપડાં મળે તે ઘણા જુદા હતા. અમને જે કપડાં મળે ઘણા જુદા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા, કારણ કે એ તો લોકો કચ્છમાં રહેતા હતા અને તેમને મદદ કરવા માટે કોણ આવતા હતા? તો કે શહેરમાંથી લોકો આવતા હતા. તો શહેરમાંથી જે લોકો કપડાં લાવે એ તો થોડાક અલગ હતા. દરેક વ્યક્તિ આવે જોઈએ. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી હતી.
આ પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, કેમ કે મકાન ન હોય અને તંબુમાં સાવ રહેવાનું બરાબર, તો વધારે ઠંડ લાગે એટલે બહુ મુશ્કેલી વાળું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. એટલે કયા કયા લોકો આવેલા હતા, તો કે એક વૈજ્ઞાનિકો હતા બરાબર, કે જેઓ જાણવા આવ્યા હતા કે અહીં કેટલી તીવ્રતાનો છે, આંચકો આવ્યો છે, તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ, સ્થપતિ એટલે કે આર્કિટેક્ચર, એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા, જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. એટલે લોકોને શું ડર હતો કે અમારું જૂનું ગામ હતું એવું નહીં લાગે બરાબર, અમારું ગામ છે તે બદલાઈ જશે, એટલે લોકો ડરતા હતા. જો આ લોકો, તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. એટલે લોકોએ શું વિચાર્યું કે અમે અમારા ગામ છે ને એ અમને જેવી રીતે ગમે ને એવી રીતે એમ બનાવશું. અને ઇજનેરી લોકોએ શું કરવાનું, તો કે એને ભાઈ એમને ગામની શાળા છે ને એ બનાવવા દો બરાબર. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. પુનર્વસન એટલે કે પહેલાં જેવું હતું એની જેવું જ વસાવવા માટે બધાએ સાથે મળીને કામ કર્યું. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલને ચૂનાથી ગોળી અને તેને સુંદર ભાત ચિત્ર અને નાના નાના આવલાથી શણગારી હતી. તમે જોઈ શકો છો કે આ લોકો જે દિવાલ છે તે કેવી રીતે બનાવે છે, તો કે આવી રીતે ગોળા બનાવે છે, પછી એની પર છે છાણથી આવી રીતે બનાવી દે છે, અને પછી શું કરે, તો કે એની ઉપર આભલા એટલે કે આપણે ટીકા જે આપણે ચમકે છે ને ટીકા કાચ જેવા, એની જેવા જો અહીંયા શણગાર કરે છે. આવી રીતે દિવાલ બનાવી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું બરાબર. તો ફરી વખત એ લોકોએ પોતાનું ઘર છે તે બનાવી નાખ્યું. તમે જોયા અહીંયા જુઓ તો જોઈ શકો છો મિત્રો, આ જે એને ઘર બનાવ્યું છે ને એને ભૂંગા કહેવાય. શું કહેવાય, ભૂંગા. આવી રીતે જે લોકો તંબુ જેવું ઘર બનાવે છે ને ભૂંગા કહેવાય બરાબર. ઘાસ ઉપર પાથરેલું હોય, ઘર માટીનું મકાન હોય બરાબર. ચર્ચા કરો, જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા, તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી, તો આપણે બધી ચર્ચા આગળ કરી લીધી છે બરાબર. કે શહેરમાંથી લોકો આવ્યા હતા, ઇજનેરો આવ્યા હતા, ડૉક્ટર આવ્યા હતા બરાબર. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે કેમ, તો કે હા, કેમ કે ઇજનેરોએ એવી રીતે મકાન બનાવવાનું કહ્યું કે જેથી ધરતીકંપ આવે છતાં પણ આ ઘરને બહુ નુકસાન થાય નહીં. અને હકીકતમાં પણ મિત્રો, આ જે ભૂંગા નામના મકાન છે બરાબર, એમને ધરતીકંપમાં કાંઈ બહુ વધારે નુકસાન થયું હતું નહીં. અહીંયા મિત્રો તમે આ જો બે બહેનોને તમે જોઈ શકો છો કે જે છે એ જમીનને સમતલ કરવાનું કામ કરે છે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે, ખાલી વિચારવાનું છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો, તો કુદરતી આપત્તિ આવે ત્યારે પાલતુ પ્રાણીને આપણે શું કરશું, તો કે એમને જ્યાં બાંધ્યા હોય, જે ખીલે બાંધ્યા હોય એને ત્યાંથી છોડી મૂકશું, કે જેથી એ દૂર ભાગીને પોતાનો બચાવ કરી શકે. લખો, તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. હવે જસમાનું ઘર તો આપણે આગળ જોયું બરાબર, છાણ ગારો માટે એનો ઉપયોગ કર્યો. હવે તમારું ઘર બનાવવા માટે શેનો ઉપયોગ કર્યો, તો કે સિમેન્ટ, કપચી બરાબર, પછી રેતી, આ બધાનો ઉપયોગ કર્યો. તમે શું કરશો, જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, હવે આપણે જોઈએ કે ધરતીકંપ આવે ત્યારે શું કરવું એના વિશે આપણે જોઈએ.
શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. ધરતી કંપાવે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ, બની શકે ત્યાં સુધી. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી લો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. આ તમે ચિત્ર જોઈ શકો છો કે એક બાળક છે, બરાબર, તો તે છે એ એક ટેબલ નીચે પકડીને બેસી ગયો છે. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળા કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? તો મિત્રો, તમને કહી દઈએ છીએ કે ધરતીકંપ જ્યારે શરૂ હોય, બરાબર, ત્યારે છે તો આપણે દાદરા ઉપર, આપણે કોઈ મકાનની અંદર, ઊંચા મકાનની અંદર હોય તો આપણે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર. પછી દાદરાથી આપણે ઉતરવાનો ફટાફટ પ્રયત્ન કરવો જોઈએ નહીં. આપણે જે જગ્યાએ હોય ત્યાં આવી રીતે કોઈ ટેબલ છે, કોઈ એવું મજબૂત પાટિયું છે, બરાબર, તો એની નીચે આપણે આવી રીતે પકડીને છે બેસી જવું જોઈએ. બની શકે ત્યાં સુધી ખૂણામાં બેસવું જોઈએ. ત્યારબાદ જોઈએ, જો આપણે મકાનમાં હોય, નીચે જ હોઈએ, તો આપણે ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ અને આપણે ભાગદોડ કરવું જોઈએ નહીં, બરાબર. આવી રીતે છે આપણે બધી સાવચેતી રાખવી જોઈએ. પછી પ્રશ્ન પૂછું છું કે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો કે ટેબલ છે, બરાબર, તો શું? તો કે ધરતીકંપ આવે ત્યારે બની શકે કે ઉપરથી છે આપણો જે ધાબો હોય એનાથી પોપડા પડવા મળે, બરાબર, તો એ પોપડા પડવા મળે અને સીધા આપણને વાગે નહીં. એટલા માટે છે આપણે ટેબલ નીચે જઈએ તો આપણને તેનો નુકસાન થાય નહીં. કોણે મદદ કરી? તો આપણે એના વિશે જોઈએ. ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચું. તો ટીવીમાં એક અહેવાલ આવ્યો હતો, તો ચાલો મિત્રો આપણે વાંચીએ. મિત્રો, જે ભુજ છે ને તે કચ્છનો એક તાલુકો છે, બરાબર, કચ્છનો તાલુકો છે ભુજ. અમદાવાદ, છવ્વીસમી જાન્યુઆરી 2001 આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે, હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ, એટલે કે સાવ પડી ગઈ, બરાબર, સાવ કચ્છર ગાંઠ થઈ ગયો. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. ડઝન એટલે કે મિત્રો 12, બરાબર, એમાં 12 છે બહુમાળી ઇમારત હતી. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા, એટલે કે મૃત્યુ પામેલા માણસો હોય એમની લાશ છે એ કાઢવામાં આવી હતી. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે, એટલે કે હજી એવું બીક છે કે હજી પણ હજારો લોકો છે ત્યાં કાટમાળની નીચે દટાયેલા હશે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી પણ એક ઇમારત નહીં હોય કે જેમાં તિરાડ ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું. અગ્નિશામક દળ એટલે કે મિત્રો ફાયર બ્રિગેડવાળા જે પાણીના બંબા લઈને આવે છે ને એ લોકો. ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે કે અમે મદદ કરીએ, બરાબર. આપણા કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે દેશ વિદેશના ખૂણે ખૂણેથી આ કચ્છમાં છે તે બધી સગવડતા, હમણાં આપણે વાત કરી હતી કે પીવાનું પાણી છે, કપડાં છે, ખોરાક છે, બધું આપવામાં આવ્યું હતું. લખો, ટીવીના અહેવાલ મુજબ ગુજરાતના હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત? તો કે હા, ઓછું થયું હોત. કેવી રીતે? તો કે ઇમારત એવી જગ્યાએ બનાવવામાં આવે કે ધરતીકંપ આવે છતાં પણ ઇમારત ને છે બહુ નુકસાન ન જાય, એટલે શું થાય? તો કે જીવ છે એ ઘણા બધા બચી ગયા હોત. ત્યારબાદ આપણે જોઈએ, આવા સમયે જ્યારે લોકોએ તેમના ગરબા અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો કે મિત્રો, તેઓ લોકોને ખાવા પીવાની, પછી સુવાની, રહેવાની, બરાબર, પછી એવી બધી છે એને સુવિધાની જરૂર પડે છે, બધી મદદની જરૂર હોય છે. આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો કોની મદદની જરૂર પડશે. એક લખ્યું છે કૂતરા. તેઓ કેવી રીતે મદદ કરશે? લોકો જ્યાં દબાયેલા
પડ્યા છે તે ગંધથી પારખવા આવે છે. કૂતરા છે બરાબર, તે છે એ કેવી રીતે મદદ કરશે? તો કે છે એ ગંધથી પારખી શકશે. અને મિત્રો અહીં બીજી વાત કરી છે, કોની મદદની જરૂર પડશે એ તમારે જાતે જાતે જ તમારે લખવાનું છે બરાબર, અહીંયા પાઠ્યપુસ્તકમાં જ લખજો. મિત્રો ચર્ચા કરીએ છીએ, મિત્રો તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? તો હા કે ના તમારે લખવાનું છે. ક્યારે? તો એ તમારે લખવાનું. લોકો પડોશમાં શા માટે હોય મહીને રહેશે? તો મિત્રો આ તો આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ પાડોશમાં કહેવાય કે પહેલો સગવડ છે એ પાડોશી છે બરાબર. અમુક એવી ચર્ચા અમુક આપણે એવી કામ હોય તો આપણે પાડોશમાં કહીએ છીએ. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસ ન હોય તો કેવું લાગે? તો કે સાવ સૂનું સૂનું લાગે. ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો મિત્રો કોઈ વ્યક્તિ ન હોય તો આપણે કોની સાથે ઉજવણી કરવી બરાબર? લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચારપત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ લાગી બરાબર, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાંથી થતી આપત્તિઓના સમાચાર જુઓ. તો તમારા સમાચાર તો મિત્રો તમે તો અત્યારે જોવો છો કે કોરોના વાયરસ છે એ એક આપત્તિ છે આપણી માટે બરાબર. આવા સમાચાર અહેવાલ ભેગા કરી તમારી નોટબુકમાં ચોટાડો. તમારો મિત્રો અત્યારે કાંઈ આવું ચોટાડવાનું કામ કરવાનું નથી બરાબર. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તમારો અહેવાલ. હવે એક અહેવાલ અહીં તૈયાર કરેલો છે તો આપણે જોઈએ તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણે વિગતો હોય. તો તમારે એવું લખવાનું છે, પણ મિત્રો અત્યારે તમારે એવું કાંઈ લખવાનું નથી બરાબર. તમને જે મુખ્ય હોમવર્ક શું મળે છે કે તમારે સ્વાધ્યાયપોથી છે એ પૂરવી પડશે બરાબર. તો તમારે એ કામ કરવાનું છે. આવો અહેવાલ તમારે બનાવવાની કાંઈ જરૂર છે નહીં. આપત્તિના કારણો, તારીખ અને સમય, તેના કારણો, જનજીવનને વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું, કયા લોકો મદદ માટે આગળ આવ્યા, સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ. હવે બીજી વાત આપણે કરીએ કે જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં, તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. તમારા વિસ્તારના લોકો ક્યારે કોઈ પૂર કે દુષ્કાળના કે દુકાળના ભોગ બન્યા છે? તમને ખબર હોય મિત્રો તો આ લખવાનું બરાબર. આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચારપત્રોમાંથી શોધો. તમારો પોતાનો અહેવાલ બનાવો. તમારે કાંઈ બનાવવાનો નથી. તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં વધુ નામ ઉમેરો જેમ કે ફાયર સ્ટેશન, તો એનું સરનામું અને મોબાઈલ નંબર શું છે? નજીકની હોસ્પિટલ, તો તમને ખબર હોવી જોઈએ કે નજીકની હોસ્પિટલ છે તે ક્યાં આવેલી છે બરાબર. એમ્બ્યુલન્સ, તો બધાને આવડે છે ફોન નંબર. એમ્બ્યુલન્સનો ફોન નંબર શું છે? 108. પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનનો નંબર શું છે? 100. ફાયર સ્ટેશનનો નંબર શું છે? 101. નજીકની હોસ્પિટલનો નંબર તમારે જાતે જ ગોતીને લખવો. મુશ્કેલ સમય, નીચેના શબ્દનો ઉપયોગ કરી અહેવાલ લખો. તો અત્યારે તમારે કંઈ અહેવાલ લખવાનો નથી, પરંતુ આપણે શબ્દ વાંચી જઈએ. પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ એટલે કે મકાનમાંથી આપત્તિની સ્થિતિ જોવી, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો, ફસાયેલા લોકો. હવે મિત્રો આ સમગ્ર પાઠની અંદર આજે આપણે શું શીખ્યા તો તેના વિશે જોઈએ. પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો હમણાં આપણે જોયું હતું કે તેને ઠંડી બહુ લાગે છે, એને માટે પૂરા પહેરવા માટે કપડાં પણ ન હોય, રહેવાના મકાન છે એ પડી ગયા હોય, તેઓ ખૂબ ઘાયલ થઈ ગયા હોય, તેઓ માનસિક રીતે છે એ ખૂબ જ કહેવાય કે ટેન્શનમાં એટલે કે ચિંતામાં હોય બરાબર. ચિત્રને જુઓ, પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે? જુઓ મિત્રો, સૌ ખુલ્લા મેદાનમાં બાળકો છે એ બેઠા છે પાથરણું પાથરીને બરાબર, અને બેઠા બેઠા ભણે છે. આજુબાજુમાં તમે જોઈ શકો કે નાના નાના ગરુડિયા છે બરાબર, તે પણ આટા મારે છે બરાબર. અને આજુબાજુમાં જે ગામના લોકો હોય તે આટા મારતા મારતા પણ બાળકો ઉપર ધ્યાન રાખે છે કે મારા છોકરા ભણે છે કે નહીં એમ. પૂર બાદ ફરી લોકોને
પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે, તો કે એના મકાન છે એ ફરી વખત બનાવી દેવા પડે છે, બરાબર, એને આશ્વાસન આપવું પડે છે કે હવે ધરતીકંપ આવશે ત્યારે તમારે આવી રીતે બધું કામ લેવું, દોડાદોડી ન કરવી, એ બધું છે આપણે સમજાવવું પડે છે, બરાબર. તો મિત્રો, આ સાથે આપણે ધરતી ધ્રુજી ઉઠી એ પાઠ છે તે પૂરો કરીએ છીએ, બરાબર. અને આ પાઠની PDF પણ તમને WhatsApp માં મળશે. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.